my parents, but ek strangers aate, they can open up and share, okay. Which is the basic thing of unburdening yourself. जी बिल्कुल. ખાસ કરી અને અહીંયા વાત કરીએ રુઝાનજી, તો શું આપણે એટલું પણ એટમોસ્ફિયર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે એ સહન તો કરે છે પણ કદાચ ખુલીને બોલી પણ શકે અથવા તો પોતાની વાત પણ રજૂ કરી શકે? કદાચ મને નથી લાગતું કે હેલ્ધી એટમોસ્ફિયર પણ આપણે આપણા સમાજમાંથી પૂરું પાડવામાં આવતું હોય. સી, અત્યારે જે મેં રેશિયોઝ કહ્યા કે ભાઈ આ એજ ગ્રુપમાં આવે છે, મેજરલી મેરિડ વુમેન, અંદર સ્ટેટિસ્ટિક્સમાં આવ્યું છે રિપોર્ટમાં કે મેજરલી મેરિડ વુમેન કરે છે, એટલે મેરિડ વુમેન એટલે કે પરનેલી છે. હવે એનો હસબન્ડ એનું માની લો નહીં સમજતો, એ સાસુ સસરા નહીં સમજતો, પણ એના મમ્મી પપ્પા તો સમજી શકે છે ને. ઇમ્પોર્ટન્ટ અત્યારની તારીખમાં એવું થઈ ગયું છે, અમારી પાસે બે એવા કેસીસ છે કે જ્યાં પેલી છોકરીને કમ્પ્લેન, એનો હસબન્ડ ડોમેસ્ટિક વાયલન્સ કરે, એટલે બટ નેચર છોકરીને કમ્પ્લેન કરે છે. મા બાપ એને, અત્યારે બે દિવસ પહેલાનો કેસ કહું છું, મા બાપ એને ઘરે લઈ દે છે પોતાના, વેરી ગુડ, પણ એને આપણે કમ્પ્લેન નહીં કરવાની, થોડા દિવસમાં બધું શું કે સારું થઈ જશે પછી અમે તને પાછા મૂકી આવશું. અરે ભૈલા, આવી તો હવે ના ચાલે, કશું સારું થતું નથી, કારણ કે પેલી પાછી જાય છે, પાછી મારપીટ થઈને પાછી આવે છે. એના કરતા લેટ, હું એવું નથી કહેતી કે પેલા જેલ હસબન્ડને જેલમાં મૂકી દો, હું એમ નથી કહેતી, પણ એટલીસ્ટ વેન યુ ગો ફોર અ કમ્પ્લેન, એટલીસ્ટ રિકન્સાઇલેશન થાય, કન્સાઇલેશન થાય, કંઈક તો થાય. ના તો પેલો તો બીતો નથી, એ તો પાછું ડોમેસ્ટિક વાયલન્સ શરૂ કરે છે અને પાછી કહે છે કે મેં ક્યાં બોલી હતી, તારી મમ્મી મૂકી ગઈ, એટલે હજી પેલીનું તો જે પેલું આત્મસન્માન હજી ગવાય. અનફોર્ચ્યુનેટલી પેરેન્ટ્સ આ નથી સમજતા. અત્યારે કહેવું તો લેટ છે, હવે આપણે યુઝ્યુઅલ ડાયલોગમાં શું, કાનૂન છે, લોસ છે, પણ એક્ઝિક્યુશન નથી, ઇમ્પ્લિમેન્ટેશન નથી, પણ ભાઈ હજી એ તો પછીની વાત આવે છે. પહેલા આપણી બી તો કોઈ જિમ્મેદારી છે ને, એઝ અ પેરેન્ટ બોલો, એઝ અ સોસાયટી બોલો, આપણી બી તો કોઈ જિમ્મેદારી છે, તો તમે એ પહેલા પૂરી કરો ને. તમારી છોકરી, તમારી દીકરી તમારી પાસે પ્રોબ્લેમ લઈને આવે છે તો તમે ચૂપ કેમ એને બેસાડો છો? તમે એને કેમ કહો છો કે ચાલશે, એવું તો થયા કરે, અમે બી ખાધું તું ને તું બી ખા. અરે તમે ખાધું તું, અલગ સીઝન હતો, અલગ રહી આવતું, હવે હવે નવો જમાનો આવે છે, એ થોડી ખાવાની હતી, તમે એને પેદા કરી છે માર ખાવા માટે, એટલે આ એટલે છોકરી શું ભૂંગ લઈ જશે? એને પેરેન્ટ સપોર્ટ નહીં કરે, સાસુ સસરા હસબન્ડ નો માર, હવે જાય તો ક્યાં જાય? હવે એનો હવે કહું, હવે બીજું કહું, હવે માની લો કે હવે એને કઈક હિંમત કરી નાખી, રાઈટ, થોડી ઘણી હિંમત કરીને પોલીસ સ્ટેશન જઈ આવી. હવે જ્યાં પોલીસ સ્ટેશન જાય તો ઓબ્વિયસલી એમાંથી જુદો સ્ટોરી આવે કે ભાઈ તું કેમ એકલી આવી, તારા પેરેન્ટ્સ નથી આવતા એટલે તારામાં જ ભૂલ હશે, તે જ કંઈક કર્યું હશે. એટલે બિચારી છોકરી જ્યારે ન્યાય આપવા રહે એમાં માગે જાય છે ત્યારે બી એને સાંભળવું પડે છે, એટલે હવે શું કરે? હવે એની પાસે કોઈ ચોઇસીસ નથી. બીજું કે અગર એ ક્યાંક જોબ કરવા જતો તો ત્યાં હસબન્ડ આવીને બેસી જાય છે, એ બી મારી પાસે એવા બી કેસીસ છે કે બિચારી છોકરી હિંમત કેમ કે બરે હું મારી રીતે જીવી લઈશ, તો એ હસબન્ડ આવીને ત્યાં નાટક કરે. કોઈ છોકરો બીજા છોકરાઓ જોઈ કરે આ તો ડિવોર્સ, અરે ડિવોર્સ આવું રીતે અલગ રહે છે, તો એ બીજા નાટક થાય. એટલે તમે સમજો કે એ છોકરી એની જ જીવવા માટે, એના જ હક માટે, હક બી નહીં કહેવાય, એની જે રહેલા રહક જ કહેવાય, રાઈટ કહેવાય, જે આપણે કોન્સ્ટિટ્યુશન આપ્યું છે એના માટે બી એને આટલી લડત લડવી પડે. એકલી જીવે બિચારી લડતી હોય તો કેટલું ટકી શકે સાહેબ? એ ના ટકી શકે. અને એ આ રિપોર્ટો દેખાય છે કે હર એક લાખ વર્લ્ડમાં સુસાઇડ થાય છે, એમાંથી 37 ઇન્ડિયાના થાય છે. મને તો વાંચીને શરમ આવી ગઈ. મને તે છું કે આમ તો આપણે બેટી બચાવો, આમ તો આપણે દીકરીઓ, માતાઓ, લક્ષ્મીઓ અને બધા ભગવાનો ગણી રહીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણી જ દીકરીઓ સાયકોલોજીસ્ટ પાસે જાઓ, દેટ મીન્સ કે તમે ગાંડા છો. સૌથી પહેલા જ કહેવામાં આવે કે આ તો ગાંડાના ડોક્ટર પર, ભાઈ ગાંડાના ડોક્ટર નથી, આ સાયકોલોજીસ્ટ કહેવાય, કાઉન્સેલિંગ કહેવાય. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે ત્યાં શું થાય છે, બહેનો જ મોકલી, અરે ભાઈ ભાઈઓને બી મોકલો ને, કારણ કે પ્રોબ્લેમ એને ભયથી છે, પેલા સાસુ સસરાથી છે, તો ભાઈ એને લઈ જાવ જોડે, આ બિચારી એટલી બહેનને કેમ, કારણ કે પેલો સાયકોલોજીસ્ટ યા સાયકલ એ કેટલું સમજાય, સમજાવીને બહેનને સમજાવે, કારણ કે હાથે તાલી તો બે હાથે વાગે, તો બીજાને બી સમજાવવું પડે. એટલે અને જે, એટલે દેટ ઇઝ વાય આઈ યુઝ ધ વર્ડ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે આપણે અનફોર્ચ્યુનેટલી સપોર્ટ સિસ્ટમ કહેવાય, જેમાં આપણી સોસાયટી આવે, સપોર્ટ સિસ્ટમ એટલે સોસાયટી આવે, લેટ હું ફોરેન જોડે અત્યારે એ કમ્પેર ના કરું, કારણ કે ફોરેનમાં એટલી સોસાયટી નથી આવતી, પણ એમાં મેન્ટલ હેલ્થના જે ઇશ્યુઝ છે એના માટે ડોક્ટર્સ છે, એના માટે ફટાકથી ટેલિફોન પર બી કામ થાય છે ને, ઘણું બધું કામ થાય છે, જે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એને ટેબુ કહેવાય છે, સ્ટિગ્મા કહેવાય છે, કે છે કે આ ગાડી એટલે ડોક્ટર પાસે ગઈ. એકચ્યુઅલી ફોરેનમાં એવું નથી હોતું. કમિંગ બેક ટુ જે આપણી ઇન્ડિયાની સપોર્ટ સિસ્ટમ છે, એ બી બહુ વીક છે. આપણો પેલો બાજુવાળો નેબર હોય યા જે બી હોય, કે હું ને જે આપણા બાપાનું હું, એટલે બિચારી છોકરી
પેલી માર બી ખાતી હોય, મારી પાસે એવા બી કેસ છે, ચલો એક તો જાગૃત મહિલા હતી કે પેલી માર ખાતી હતી ને બચાવી, પણ એમાંથી 90% લોકો જાગૃત ના હોય, બાજુમાં માર ખાતી હોય, રોજ ઝઘડા હોય તો કાન બંધ કરી દે, મોટા મોટા રેડિયો યા ગીત ચાલુ કરી દે, પણ એ છોકરીને હેલ્પ ના કરે. એટલે આ બી આપણો બહુ મેજર ઇશ્યુ છે. ને એ ભાઈ પાછા કહે ને કે ભાઈ અમે શું કામ હેલ્પ કરીએ, એને મા બાપ એને નથી જોતા તો અમે કોણ એને જોનારા, યુ નો. સો ધીઝ ઓલ માઇન્ડસેટ, સો વી હેવ ટુ રિમૂવ ધીસ માઇન્ડસેટ. ના તો આજે 30 આપણે જે લેટર છે પહેલા આઈ થિંક આપણો હતો ટકા કરી 24-25% હતા બહેનોના, અત્યારે 37 પર આવ્યું છે. અત્યારે બી આપણે નહીં જાગીએ તો વી વિલ શિફ્ટ ટુ 50%. આટલે આટલે આપણી ખરાબ હાલત હશે. ને પછી તમે જ સ્ટાર્ટિંગમાં કહ્યું કે કોઈ બી વર્લ્ડ દેશને આગળ આવવું હોય તો અગર બહેનોના આટલા ખરાબ રેટ હોય, આટલી હાલત ખરાબ હોય, તો એ જ આપણે દુનિયામાં આપણે બોલીએ છીએ કે આપણે તો શું કે ઇમર્જિંગ સુપર પાવર છે, ઇમર્જિંગ પાવર છે. તો ભાઈ પહેલા ઇમર્જિંગ પાવર તો તમારી બહેનો તો આટલી મરી રહી છે. અને વર્લ્ડ ઓવરમાં સ્ટેટિસ્ટિક્સ કહે છે કે અગર બહેનો તમારી સિસ્ટમમાં આવશે, ઇકોનોમિક સિસ્ટમમાં આવશે, તો ઇટ વિલ હેલ્પ યોર જીડીપી ટુ બી ગુડ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે તો નેગેટિવમાં જઈ રહ્યા છે. એટલે આ એક મેજર રીઝન છે. જી નિશ્વિનજી, આપ 7 સંસ્થા સાથે જોડાયેલા છો. ચોક્કસ અત્યારે કદાચ જે બદલાવ આપણે ઈચ્છી રહ્યા છીએ અને ચોક્કસ જલ્દી આવવું જોઈએ, પરંતુ આપણે ઘણી બધી વખત અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે.